માંડવી તાલુકાના દઢવાડા ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જય આદિવાસી જય જોહરના સૂત્ર સાથેના રંગારંગ કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતાની સાથે સાથે આદિવાસી સમાજની સંસ્કૃતિના એવા પ્રાચીન નાચ સંથાલી, રોડાલી, બિહુ, ઢોલ નૃત્ય, દોડુ નૃત્ય, પાવરી તથા જોહર નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કરાયા હતા. જ્યારે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની વાનગીઓના સ્ટોલો પણ લગાવવામાં આવ્યા હતા. આદિવાસી સમાજના રૂઢિગત ભવ્ય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાના પ્રયાસ રૂપે સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન અને યુવા પંચાયત માંડવી દ્વારા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના ફિલ્મી કલાકાર પ્રિન્સ વસાવા તથા ખુશ્બુ ગામિત તેમજ ધારાસભ્ય અનંત પટેલ તથા ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મને કોઈના ફેસિસ ક્લિયર દેખાતા નથી, પણ જોશ તો દેખાવો જોઈએ. જોશ દેખાતો નથી તો જોશ સંભળાવો જોઈએ. જય જોહર, જય આદિવાસી, જગો આદિવાસી, જય જોહર, જય જોહર, જય આદિવાસી, જગો આદિવાસી. હજુ પણ જોશ ડીમ ડીમ લાગે છે. તાલુકાના અંદર સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન દ્વારા આદિવાસીનો રંગારંગ કાર્યક્રમ જે યોજવામાં આવ્યો તે ખરેખર બહુ સરસ છે. અને આદિવાસી સમાજના અમારા વિસ્તારના એટલે નવસારી અને વલસાડ જિલ્લામાં રંગારંગ કાર્યક્રમ ચાલુ છે. આદિવાસીઓને જનજાગૃતિના દ્વારા ભારતના બંધારણમાં રહેલો હક્કો જાગૃત કરવામાં આવે છે. સરકારી તંત્ર દ્વારા જો કોઈ બી તંત્ર દ્વારા જમીન આદિવાસીને લેવામાં આવે, જંગલ લેવામાં આવશે અથવા જળ લેવામાં આવશે તો આદિવાસી કોઈ પણ સંજોગે ચલાવી નહીં રહેશે. આદિવાસી સમાજ એનો સમગ્ર વિરોધ કરશે. પ્રકાશ ચૌધરી નો હું ખૂબ આભાર માનું છું, જેઓને મને એક જબરજસ્ત અહીંયા આપ્યું છે અને મને આમંત્રણ એમને શાંતિ સમૃદ્ધિ અર્પણ કરે એવી હું આશા રાખું છું. અને આ જે લાહવો મને મળ્યો છે હું મારી લાઈફમાં ક્યારે નહીં ભૂલીશ. અને આવી જ રીતે આદિવાસીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને દરેક સાંસ્કૃતિક પ્રોગ્રામ કરે એવી હું આશા રાખું છું. આ છે સામાજિક જે સમસ્યાઓ છે, જેવી રીતે આરોગ્ય, શિક્ષણ અને ઘણી રીતે અમારે આરક્ષણ છે, જે મુદ્દા પર અમે ચર્ચા કરવાના છે. તો આ સમસ્ત રંગારંગનો કાર્યક્રમ છે, તો આ કાર્યક્રમના અંતર્ગત અમે અહીંયા ભેગા થયા છે, એના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે, અમારી સાંસ્કૃતિક અને પ્રકૃતિ સાથે એ તાદત્મ્ય છે, એની પણ અમે લોકોને આ જનજાગૃતિ કરવાના છે. આપણી સંસ્કૃતિ જે છે એ અમૂલ્ય વારસો છે. તો આજના સમયે, આધુનિક સમયમાં એક આક્રમણ જે શું કહેવાય કે સાંસ્કૃતિક કે ઓળખ જે હોવી જોઈએ, તો એની પણ અમે આ સંદર્ભે લોકોને આ સાંસ્કૃતિક પરંપરા જળવાઈ એ હેતુથી અમે અહીં ભેગા થયા. એ ટીમને હું ખરેખર ધન્યવાદ આપું છું. અને આદિવાસી સમાજ માટે, આદિવાસી સમાજની ઓળખ માટે, આદિવાસી સમાજના અસ્તિત્વ માટે જો સમાજના લોકો ના તૈયાર થશે. મેં એઝ અ સ્ટુડન્ટ કેરેક્ટર પ્લે કર્યું છે અને પ્રેમ દોસ્તી અને દુશ્મનીમાં એક શહેરની છોકરી જે ગામમાં આવે છે અને ત્યાંના લોકો સાથે કઈ રીતે મેચ થાય છે એની સ્ટોરી છે. અને આદિવાસી સમાજને અને એના યુથને હું ખાસ કરીને એ સંદેશો આપવા માંગીશ કે ત્યાંના યુથે પોતાનું જે પણ ટેલેન્ટ વહેલું છે ડાન્સના ક્ષેત્રમાં, અભિનયના ક્ષેત્રમાં, એજ્યુકેશનના ક્ષેત્રમાં, ટેલેન્ટને બહાર લાવવું જોઈએ. યુથ બહાર આવશે તો તમારો સમાજ બહાર આવશે, આગળ આવશે અને દેશમાં પોતાનું નામ રોશન કરશે.